પરમાત્મા પાર્શ્વનાથનું દેવલોકમાંથી વારાણસી નગરીમાં માતા વામાની કુક્ષીએ અવતરણ, એને ચવન કલ્યાણક કહેવાય છે. ચવન કલ્યાણક, એમાં આપણે આજે બે આયામ ખાસ વિચારવા જોઈએ. એક, ચવન એટલે માની પાત્રતા અને માની યોગ્યતા. માતૃત્વ કેવું હોવું જોઈએ? માના જીવનની અંદર કેવા પ્રકારના સંસ્કાર અને કેવા પ્રકારની યોગ્યતાઓ? જો માતા પોતાના સંસ્કારોને સાચવે નહીં, ગર્ભ પાલન, તેની જે કંઈ પણ મર્યાદાઓ છે એને જો સમજે નહીં, અનાવશ્યક બિનજરૂરી ખોરાક, અભક્ષ્ય ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ બધું ખાવાના કારણે માના જે ગર્ભની સ્થિતિ છે એ ડેમેજ થઈ જાય છે, જેના કારણે સારું સુયોગ્ય સંપૂર્ણ અંગોપાંગ વાળું અને ધીર એવા વિચારો વાળું બાળક એને પેદા થાય નહીં. તે સિવાય વસ્ત્રો વગેરે એમાં એટલી બધી ગરમી હોય છે કે બાળક એમાં ધારણ થઈ શકતું નથી. અનેક પ્રકારની મર્યાદાઓનું જ્યારે પાલન થાય છે ત્યારે બાળકનું ગર્ભમાં ધારણ થાય છે, અને ધારણ થયા પછી પણ ગર્ભ સંસ્કારના જેટલા પણ નીતિ નિયમો છે, માતા ત્રિશલાએ પણ એ નિયમો પાળ્યા હતા અને કલ્પસૂત્રમાં પણ એનું વિસ્તૃત વર્ણન આપણને જોવા મળે છે. તાવા તમામ નિયમો સાથે માતા પોતાનું માતૃત્વ, એની પાત્રતા, એની યોગ્યતા જાળવી રાખે એ આ ચવન કલ્યાણકમાં ખાસ શીખવા જેવું છે. અને બીજું કે પરમાત્માના કલ્યાણકો એ પરમાત્માની પ્રતિમામાં દિવ્યતાનું આરોપણ કરશે, વાત બરાબર છે, પરંતુ એ પ્રતિમા ભવ્ય બનશે, દિવ્ય બનશે, એનાથી આપણને શું ફાયદા? તો આ કલ્યાણક જે થાય છે એમાં સાથે સાથે અમારા આત્માનું પણ કલ્યાણ થવું જોઈએ. બહુ સુંદર મજાની એક વાત, લંકા વિજય કરીને રાજા રામ તેમાં સહાયક બનનારા સર્વ વ્યક્તિઓનું બહુમાન કરી રહ્યા છે, ત્યારે સીતા રામને કહે છે કે આપ કેટલી મોટી મૂર્ખામી કરો છો, જે વ્યક્તિએ મને પાછા લાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે આપ એને જ ભૂલી ગયા? કમસે કમ એક વાર એને બોલાવી એનું સન્માન તો કરો, બહુમાન તો કરો. રામે સીતાની આ વાતને ગણકારી નહીં. ત્યારે સીતાએ પોતાના ગળામાં રહેલો નવલખો મહામૂળો કિંમતી હાર હનુમાનના ગળામાં પહેરાવ્યો અને હનુમાનનું બહુમાન કર્યાનો પોતે સંતોષ અનુભવ્યો. આ બહુમાન થયું અને જ્યાં 5-7 મિનિટ થઈને પાછળથી કંઈક અવાજ આવવા લાગ્યો, સીતાએ પાછા વળીને જોયું તો હનુમાન એ નવલખા હારના એક એક મોતીને કૂટતો હતો. સીતાને થયું આ વાનર અંતે વાનર જ રહ્યો, આવા કિંમતી લાખેના મોતીઓને પથ્થર મારી મારી તોડી નાખે છે, આ કેવો વ્યક્તિ છે? સીતા કહે છે રામને કે આ શું કરી રહ્યા છે? રામ કે જાઓ, તમે આપ્યો છે ને હાર, બહુમાન તમે કર્યું ને, તમારો ભરખો હતો, જાઓ પૂછો હવે ને. ત્યારે સીતાજીને હનુમાનને કહે છે
બટ શું કરે છે તું? આટલો કિંમતી આટલો મોઘો મહામૂલો હાર આમ કેમ તોડી નાખે છે તું? કેમ વેડફે છે એને? ત્યારે હનુમાને એટલું કહ્યું કે માતે, તમે મને સોનું આપો, માનેક આપો, મોતી આપો, રત્નો આપો, જે આપવું હોય તે આપ આપો, પરંતુ હું તો રામનો ભક્ત છું, હું આ એક એક માનેકને એક એક રત્નને તોડું છું અને જોઉં છું કે એની ભીતરમાં શું રામ છે. જેની ભીતરમાં રામ નહીં એનું મારે કોઈ કામ નહીં. એ જ રીતે પરમાત્મા આપણને સ્પષ્ટપણે આગમોમાં એક જ વાત કરે છે કે જે આરાધના જે સાધના થકી તારા આત્માનું કલ્યાણ ન થાય એ આરાધના નથી, એ સાધના નથી અને ધર્મ નથી. પરમાત્માના પાંચે પાંચ કલ્યાણકો એને આપણે એવી રીતે આરાધવા છે કે પાંચે પાંચ કલ્યાણકની સાથે સાથે આપણા આત્માનું પણ ઉર્ધ્વીકરણ થાય, આપણે આત્માભિમુખ બનીએ, આપણે આત્માનો અનુભવ કરીએ, આપણે કઈ કર્મોને નિજરીએ, આપણા મોક્ષને નજીકમાં લાવીએ, આપણો દેહાધ્યાસ છૂટે, આપણે કઈક માર્ગસ્થ બનીએ. આવા ભાવો સાથે આરાધના કરવાની છે. પરમાત્માના ચવન કલ્યાણકને જો આપણે આપણી ભીતરમાં ઉજવવું હોય, આરાધવું હોય, તો મને એમ સમજાય છે કે પરમાત્માનું ચવન એટલે કે આપણું ચરમાવર્તમાં આવવું, આપણામાં શેતાનિયત, હેવાનિયત, બેવફાઈ, જગતમાં નિંદનીય ગણાતા અનેક એવા ભારે કર્મી દુર્ગુણો એનો આપણામાંથી નાશ થવો જોઈએ. અને માનવતા, દયા, દાન, નીતિમત્તા, પરોપકાર, આવા અનેક ગુણો, માનવતાના ગુણો એ આપણામાં આવવા જોઈએ. ભૂખ્યાને ભોજન આપવાનું મન થાય, તરસ્યાને જોઈને પાણી પીવડાવવાનું મન થવું જોઈએ, પંખીને ચણ આપવાનું મન થાય, ભૂખ્યા કૂતરાને રોટલો નાખવાનું મન થાય, કસાઈ વાડે કતલખાને કપાતા પશુને છોડાવવાનું મન થાય. પુણ્યવાનો, એમ ન માનશો કે આ ભિખારીને કે આ મૂંગા પશુઓને બચાવવાથી એ જે પાપ કરે એ પાપ આપણને લાગે, આવો ખોટો વિચાર નહીં કરશો. એવું પણ નહીં વિચારશો કે દરેકનું કર્મ પોતે ભોગવે, હું એમાં શું કરી શકું. એક જ વિચાર કરવા જેવો છે કે રૂપ ગમે રૂપવાન ગમે, ધન ગમે ધનવાન ગમે, જો તને તારો આત્મા અને તારો પરમાત્મા ગમે છે તો વિશ્વના સર્વ આત્મા તને વાલા હોવા જોઈએ, તને ગમવા જોઈએ. ભગવાનના વાલા છે, સર્વ આત્મા ભગવાનના વાલા છે, અને ભગવાનના વાલા તારા વાલા બને તો જ ભગવાન તને વાલા લાગે કે ભગવાનને તું વાલો લાગે. અને જગતના સર્વ જીવો તને વાલા લાગ્યા ત્યારે જ માનવા કે તું એનું કંઈક ને કંઈક સન્માન કરે, તેનો કંઈક ને કંઈક આદર કરે. જગતના જીવોને, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, એ માટે નહીં કે એની ભૂખ માંગે, એ માટે કે ભોજન આપીને એના આત્માનો આદર કરું છું, તરસ્યાને પાણી આપીને એના આત્માનો આદર કરું છું. આવી રીતે માનવતાના જે પ્રાથમિક ગુણો છે, જે તમારા ઘરથી શરૂ થઈ તમારા ગામને ગલી સુધી ફેલાયેલા છે, આ બધા ગુણો આપણામાં આવે અને એ પ્રકારે દયા, દાન, પરોપકાર વગેરે ગુણો આપણામાં ખીલે, તે સ્વરૂપે પરમાત્માનું ચવન કલ્યાણક આપણે ઉજવી પરમપદ તરફ આગળ વધીએ, એ ભાવ સાથે ચાલો નિહાળીએ પરમાત્માનું ચવન કલ્યાણક. જંબુ દ્વીપ નામના દ્વીપે દક્ષિણાર્થ ભરત ક્ષેત્રના તિલક રૂપે સર્વનગરીના અલંકાર જેવી
ગંગા નદીના જળ વડે સિંચાયેલી જેની ભૂમિ છે એવી ઇન્દ્રપુરી જેવી ઉત્તમ રત્ન શંખ છીપલી પ્રવાળા મોતી વડે સુશોભિત કુલ પર્વત જેવા મોટા દેવાલય વડે સુશોભિત વારાણસી નામની નગરીમાં અનેક સામંત રાજાઓના મુગટમાળા વડે પૂજાતા અને ઇશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના લલાટના તિલક સમાન અશ્વસેન નામના રાજા રાજ્ય કરતા હતા. એમને વામાદેવી નામની રાણી હતી. પાર્શ્વનાથ એ એક જ ભગવાન હતા જે જન્મ્યા પહેલા બાળક રૂપ ધારણ કરીને માતાના દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ એક મધ્યરાત્રિના સમયે વામા માતાને સ્વપ્નમાં કંઈક અજુગતું દેખાય છે.